મિત્રો કેમ છો મજામાં ને ગયા તાસમાં આપણે પુસ્તકમાં પેજ નંબર સત્તાણું સુધી જોઈ ગયા હતા પ્રકરણનું નામ શું છે અડધું અને પા તો આપણે અડધા ભાગ વિશે અને પા ભાગ વિશે પણ સમજ્યા હતા આજે આપણે જોઈશું કેકના ભાગ પાડવા એ પહેલાં તમને યાદ છે મેં તમને ચોકલેટના અડધા અડધા ભાગ કરવાના કીધા હતા તો એનો આપણે જવાબ જોઈ લઈએ પેજ નંબર પંચાણું પર ઘણા ટુકડાનો અડધો ભાગ જેમાં અહીંયા ચોકલેટ આપી છે એ ચોકલેટના મેં તમને કીધું હતું અડધા ભાગ કરવાના છે પણ કેવા એક સરખા બે જણા વચ્ચે ચોકલેટ વેચવી હોય તો અડધા અડધા ભાગ કરીને એ ચોકલેટ વેચવાની હતી તો શું કરવાનું તું ચોકલેટના અડધા ભાગ તો અડધા ભાગ આ રીતે પણ થાય તો આ અને આ બે ભાગ થયા અડધો ભાગ આ રીતે પણ થાય અડધો ભાગ આ રીતે પણ કરી શકાય અને અડધો ભાગ આ રીતે પણ કરી શકાય આપણે કરીશું આ રીતે અડધો ભાગ તો આ એક ભાગ થયો અને આ બીજો ભાગ થયો હવે શું કીધું છે પ્રશ્ન રીનાને મળેલા ભાગ પર ગોળ કરો તો રીનાને જે ભાગ મળ્યો છે એના પર આપણે ગોળ રાઉન્ડ કરીએ તો એક બે ને ત્રણ ટુકડા મળ્યા છે કેટલા મળ્યા છે ત્રણ

છ માંથી એને અડધો ભાગ કર્યો તો ત્રણ ટુકડા એને આપી દીધા તો કેટલા બાકી રહ્યા જોડે ત્રણ તો આ રીતે તમને આવડી જશે આજે જોઈએ પુસ્તકમાં પેજ નંબર અઠ્ઠાણું કેકના ભાગ પાડવા રજનીના પપ્પા કેક લાવ્યા તેણે કેકના ચાર એક સરખા ભાગ કર્યા તેના પોતાના ભાઈ માટે તેના ભાઈ રાજુ માટે તેના પપ્પા અને મમ્મી માટે એટલે કે કેક લાવ્યા જાય એના પપ્પા તો શું કર્યું ઘરમાં કેટલા જણા હતા ચાર જણા ચાર જણા વચ્ચે ભાગ કરવા હોય તો કેટલા ભાગ કરવા પડે કેકના ચાર ને પણ કેવા એક સરખા એ કોના કોના માટે તો એક પોતાના માટે એટલે કે રજની માટે પછી એના ભાઈ માટે એના મમ્મી પપ્પા માટે તો અહીંયા જે આ કેક દર્શાવી છે એના ચાર સરખા ભાગ કરેલા છે દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો તો તમારું અહીંયા હોમવર્ક છે તો શું કરવાનું છે તમારે આ કેકમાં અલગ અલગ ચાર ભાગમાં અલગ અલગ કલર કરવાના છે દરેકને કેટલા ભાગ મળશે તો કેટલો ભાગ મળે એક જણને આટલો ભાગ મળે તો આ કુલ ભાગનો કેટલો ભાગ કહેવાય પા બાગ તો પા ભાગ કહી શકીએ દરેકને કેટલો મળશે ભાગ પા ભાગ અથવા તો એક ચતુર્થાંશ આ કેટલો ભાગ કહેવાય એક આખાનો ચોથો ભાગ એક બે ત્રણ કર્યા તો એક ભાગ તો આપણે બીજી રીતે પા ભાગ પણ કહી શકીએ મમ્મી એ પોતાના ભાગની કેક ને આપી હવે ને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો તો અહીંયા તમને આપણે લખી દેવાનું ચાર સરખા ભાગ કર્યા તો આ પપ્પા માટે મમ્મી માટે ભાઈ માટે અને આ રજની માટે તો ચાર સરખા ભાગ થઈ ગયા મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી આ રજનીની કેક આ પપ્પાની આ ભાઈની હવે આ મમ્મીની હતી એની જગ્યાએ કોને આપી દીધી જનીમ્મી એ પોતાના ભાગની કેક રજનીને આપી હવે રજનીને મળે કુલ ભાગમાં રંગ પૂરતો તમારે રજની જે ભાગ મળ્યો એમાં જ તમારે રંગ પૂરવાનો છે અહિયાં તમારે ચારે ચાર માં અલગ અલગ રંગ પૂરવાના છે અહીંયા બીજી કેકમાં શું કરવાનું છે મમ્મીએ એની કેક રજનીને આપી તો રજનીને જેટલો ભાગ મળ્યો એમાં કલર છે એટલે કે રજનીના ભાગમાં જ ફક્ત કલર છે કુલ ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ મળશે જે બરાબર અડધી કેક જેટલો છે એટલે રજનીને કેટલો ભાગ મળશે બે ભાગ કુલ ચાર ભાગમાંથી બે ભાગ મળશે જે બરાબર અડધી કેક જેટલો છે તો તે ખાલી જગ્યા અથવા એક દ્વત્યાંશ લખી શકે તો તમારે જવાબ તમારી રીતે છે કે શું જવાબ આવશે બે ભાગ રજનીને મળ્યા એ અડધી કેક બરાબર થયો તો ખાલી જગ્યા ભાગ્યા ચાર અથવા એક દ્વિત્યાંશ લખી શકે એટલે કે અડધો ભાગ લખી શકે તો તમારી જવાબમાં અહીંયા લખવાનું છે રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો તે પહેલા રજની પાસે અડધી કેકનો એક કુલ કેકનો એક ચતુર્થાંશ ભાગ હતો એની પાસે શું હતું આજે અડધી કેકનો એ અડધો ભાગ અડધી કેકનો અડધો ભાગ એટલે એક ચતુર્થાંશ એટલો ભાગ હતો રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો રાજુને ક્યાંય આનો ભાઈને મળે તો અહીંયા તમારે કલર ફૂરવાનો છે રજની અને રાજુને સાથે મળી કેટલી કેક ખાધી તો રજની રજની યા અને આ તો રજની કેક કેટલી એક દ્યાંશા ભાઈની કેટલી એક ચતુર્થાંશ એક દ્વિત્યાંશને એક ચતુર્થાંશ તો સરવાળો કરવાનો એ તમને હું આગળ શીખવાડું છું અને તમારે કરવું હોય તો કેટલા ભાગ છે ટોટલ ડાય ડાયરેક તમારે જવાબ લખવો હોય તો કુલ ભાગ કેટલા છે ચાર એમાંથી કેટલા ભાગ એક બે અને ત્રણ તો થઈ ગયો ત્રણ ચતુર્થાંશ સરવાળો તમને આગળ શીખવાડીશ પણ ડાયરેક્ટ તમારે જોવું હોય જવાબ મેળવવો હોય તો આ રીતે બે ભાગ મળ્યા અને ભાઈ એક ભાગ મળ્યો કુલ કેટલા ભાગ ત્રણેય જણાએ ભેગા થઈને ખાધો એક બે ને ત્રણ ટોટલ ભાગ કેટલા હતા ચાર ચારમાંથી માંથી ત્રણ ભાગ ખાઈ ગયા તો થયો ત્રણ ચતુર્થાંશ બંને સાથે મળી કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ મળ્યા તેથી આપણે ત્રણ ચતુર્થાંશ લખી શકીએ જે અહીંયા મેં કીધું એ અહીંયા સમજાવ્યું છે તો હું આશા રાખું છું કે તમને મેં જે આ સમજાવ્યું એમાં તમને પૂરેપૂરી સમજ પડી હશે હવે આપણે આગળ કેટલાક પ્રશ્નો જોઈએ જે ખૂબ જ મહત્વના છે તો પહેલો પ્રશ્ન છે નીચેની આકૃતિ સરખા અડધા ભાગ દર્શાવે છે કે નહીં તે હા કે ના માં લખવાનું છે તો અહીંયા તમને દરેક આકૃતિ આપેલી છે જો અડધો ભાગ દર્શાવે તો હા લખવાનું અને અડધો ભાગ ના દર્શાવે તો ના લખવાનું હવે આ છે ત્રિકોણ એમાં સરખા ભાગ કર્યા છે તો હા કર્યા છે તો આ જે ભાગ છે એ બંને એક સરખા છે ત્રિકોણના તો અહીંયા શું આવશે હા અડધો ભાગ દર્શાવે છે બીજું છે

જો અહીંયા એક બે ને ત્રણ ખાનામાં રંગ કર્યો હોય અને આ ત્રણ ખાના ખાલી હોય તો આ અડધો ભાગ કહી શકીએ પણ અહીંયા એક જ ખાનામાં રંગ કર્યો છે તો આપણે અડધો ભાગ કહી શકીશું નહીં એ જ રીતે આગળ છે વર્તુળ એટલે કે ગોળ ગોળનો આ સરખો ભાગ કર્યો છે તો હા આ બાજુ કલર પૂર્યો છે આ બાજુ ખાલી છે તો બંને ભાગ કેવા છે સમાન તો અહીંયા આવશે હા અડધો ભાગ દર્શાવે છે ખાલી રાખ્યું છે તો આ છે અડધો ભાગ કહેવાય આગળ છે આ ચોરસ છે ચોરસના ભાગ સરખા કર્યા છે તો અહીંયા આપણે આ રીતે જોઈએ તો આ રીતે ભાગ થાય છે પણ અહીં આટલું જ ભાગ કર્યો છે એટલે કે ચોથો ભાગ દર્શાવે છે અડધો ભાગ દર્શાવતું નથી તો આવશે ના આગળ આકૃતિમાં તમને દૂરથી જોશો તો એવું લાગશે કે આ અડધા ભાગ છે પણ આ અડધો ભાગ દર્શાવતું નથી તો આવશે ના તો આ રીતે તમે અડધો ભાગ છે કે નહીં એ તમે કહી શકો છો આગળ બીજો પ્રશ્ન નીચેની આકૃતિ પા દર્શાવે છે કે નહીં તે હા કે નામાં લખો પા ભાગ ભાગ એટલે એ આકૃતિનો ચોથો તો છે આ રીતે ત્રિકોણ દોરેલું છે આ ચોથો ભાગ દર્શાવે છે ના કેમ ના તો આ સરખા ભાગ કરેલા નથી એટલા માટે બીજું છે આ વર્તુળ વર્તુળના કેટલા ભાગ છે એક અને બે આ કેવો ભાગ કહેવાય અડધો ભાગ આખા વર્તુળનો અડધો ભાગમાં કલર કર્યો છે તો કેટલો કહેવાય એક દ્વિત્યાંશ તો આપણને પા ભાગ નથી પા ભાગ એટલે એક ચતુર્થાંશ તો એક ચતુર્થાંશ નથી હવે આ છે આ રીતે લંબચોરસ છે એમાં એક બે ત્રણ ને ચાર ભાગ કર્યા છે

આ ચોથો ભાગ દર્શાવે છે તો ટોટલ ટોટલ ભાગ આપણે ગણીએ એક બે ત્રણ ચાર તો ચોથા ભાગમાં કલર કર્યો છે તો શું કહેવાય આ પા ભાગ કહી શકીએ તો લખીશું હા આગળ છે લંબચોરસ આ રીતે ચાર ભાગ કર્યા છે એક બે ત્રણ ચાર મેં કેટલા ભાગમાં કલર કર્યો છે એક અને બે ભાગમાં તો આ થયો અડધો ભાગ એટલે કે આ પા ભાગ કહી શકાશે નહીં તો આપણે લખીશું ના તો તમને આ રીતે છે પેલો પ્રશ્ન છે કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરતા દરેક ભાગ આખી વસ્તુનો ખાલી જગ્યા ભાગ કહેવાય ધારો કે કોઈ આ વસ્તુ ચોરસ વસ્તુ બે લીધી છે એના બે સરખા ભાગ કરતા આ દરેક ભાગ એ આખા ભાગનો કેટલો ભાગ કહેવાય અડધો ભાગ એ લખીશું અડધો ભાગ અડધાની જગ્યાએ એક દ્વિત પણ લખી શકો છો અડધા ભાગની અંકમાં શું લખાય તો એક ભાગ્યા બે અથવા એક દ્વત્યાંશ એક ભાગ્યા બે ને એક દ્વિતીયાંશ વંચાય છે તો લખાય છે કઈ રીતે આ રીતે દ્વિધિશ એક દ્વિતિયા છે એના પછી છે નું અડધું એટલે કે પા કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરતા દરેક ભાગ તે આખી વસ્તુનો ખાલી જગ્યા ભાગ કહેવાય આ આપણે લઈએ કોઈ ગોળ વસ્તુ એના કેટલા ભાગ કરવાના છે ચાર સરખા ભાગ તો આ ભાગ શું કહેવાય દરેક વસ્તુનો ચોથો ભાગ વસ્તુનો ચોથો ભાગ અથવા તો પા ભાગ ચોથો પણ કહી શકાય ને પા ભાગ પણ કહી શકાય બીજો પ્રશ્ન છે અંકમાં પા ભાગને ખાલી જગ્યા રીતે લખાય તો એક ભાગ્યા ચાર એક ભાગ્યા ચાર ને ખાલી જગ્યા તરીકે વંચાય છે તો ને શું લખાય એક ચતુર્થાંશ તો લખીશું આપણે એક ચતુર્થાંશ એક ભાગ્યા ચાર અથવા ભાગ પણ વંચાય પા તરીકે પણ વંચાય અડધાનું અડધું એટલે ખાલી જગ્યા કે ખાલી જગ્યા ભાગ હવે આ ગોળ કર્યું એનું અડધો ભાગ અડધાનું પણ અડધું આ અડધો ભાગ છે એનું પણ એટલે કે અડધા નું અડધું એટલે કે પા ભાગ કે અહીંયા લખીશું આપણે એક ભાગ્યા ચાર કે પા ભાગ એક ચતુર્થાંશ કે પા ભાગ તો તમને પા ભાગમાં અને અડધા ભાગમાં ખબર પડી હશે એના પછીનો પ્રશ્ન છે નીચે આપેલી દરેક આકૃતિમાં લીટી દોરી તેના અડધા ભાગમાં રંગ પૂરો તો અહીંયા તમને એક બે ત્રણ ને ચાર ચાર આકૃતિ દોરી છે એમાં તમારે શું કરવાનું છે અડધા ભાગમાં લીટી કરવાની છે અને એમાં અડધા ભાગમાં રંગ પૂરવાનો છે તો તમને હવે અડધા ભાગ કરતા આવડી ગયા હશે દોડતા ભાગ કરીને તમારે એમાં રંગ પૂરવાનો છે આ હોમવર્ક તમારે જાતે કરવાનું છે અને બધાએ ફરજિયાત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ તમારું ગુરુકાર્ય એ છે કે પુસ્તકમાં તમારે પેજ નંબર અઠ્ઠાણું પૂરવાનું છે અને અહીંયા જે મેં તમને નોટબુકમાં લખાવ્યું છે જે મેં ભણાવ્યું એ તમારે એક વખત તમારી નોટબુકમાં લખવાનું છે અને આ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે તો આવજો વિદ્યાર્થી મિત્રો બાય બાય